मार्ग सुगुरु जानना सर्वत्र हाजरी अपना जीवंत परमेश्वर पवित्र परमेश्वर सृष्टि ना सर्जनहार सृष्टि ने निभाई राखवा समग्र सृष्टि ना मालिक समग्र सृष्टि ना प्रभु समग्र सृष्टि ना राजा આજે સાંજે તમારી હજુરમાં બેસવાની તક અમને સાંભળી એના માટે અમે આભાર માનીએ છીએ. તમારી અદ્રશ્ય હાજરીના અનુભવમાં પ્રભુ અમે તમારી સાથે તમારા ઉપર પ્રેમ કરનાર લોકોની સાથે સંગત માણવા એકઠા મળ્યા છીએ. જે વાળા આવી રહ્યા છે અમે આભાર માનીએ છીએ, જેઓ આવી રહ્યા છે અને આવવાના છે સર્વને ક્ષેમ કુશળ દોરી લાવો. સાથે મળીને આરાધના કરીએ, ગીતો ગાઈએ, વાજ્યંત્રો વગાડીએ, એ સગળી બાબતોને તમે પવિત્ર આત્માથી વેષ્ટિત કરો એ માટે કે આત્માથી અને સત્યતાથી કરેલું ભજન તમારી નજરમાં માન્ય થાય. આજના દિવસમાં જે આશીર્વાદથી તમે અમને વેષ્ટિત કરવા માંગો છો એ આશીર્વાદ પ્રભુ અમે પ્રાપ્ત કરીએ. જગતમાં પાછા જઈએ, અમારા કુટુંબમાં રોજબરોજના જીવનમાં અમે પાછા જઈએ, જે કાંઈ તમારી હજુરો બેસીને અમને આશીર્વાદ મળ્યો છો એ અમે ત્યાં જાહેર કરીએ, એ કૃપા માગતા અમે સર્વ આ સ્થળના સમય અમારા વિચારોને મારા અધિકાર નીચે મૂકીએ છીએ. પ્રાર્થના પ્રભુ યેશુ ખ્રિસ્તના નામે તમે સાંભળો અને આમેન. પ્રભુની હાજરીમાં આપણે સર્વવાતી અને પ્રાયંદન પુસ્તિકામાંથી કેટલાક ગીતોમાં આપણે જોડાઈએ. આઠ નંબરનું ભજન છે આપણે ગાઈએ. પ્રાયંદન પુસ્તિકામાં આઠ નંબરનું ભજન, જ્યારે પ્રભુના ઘરમાં આવ્યા છે ત્યારે તમામ વિચારો તમામ કલ્પનાઓ બાજુએ મૂકીએ અને આપણે પોતાના જીવન સંબંધી આત્મકોચ કરીએ એ બહુ જરૂરનું છે. આ ભજનમાં એ પડકાર આપણને આપવામાં આવે છે. આઠ નંબરનું ભજન પ્રભુ તોરે મંદિરામી ભજન
160 નંબર ની પ્રાર્થના છે કે આપણે ગાઈએ 160 નંબર ગીત. હાલેલુયા સપ્તાહ આવે તમને ઈચ્છા થાય તમે હાથ ઊંચા કરીને સ્તુતિ જાહેર કરી શકો. Thank you.
ओके फक्त 98 मा गीत 98 ब्रैकेट में पुस्तिका में 98 नंबर पर गीत छे मुझे दादा मैंने बोला रे चल मैं कुछ के भाई पाछा 98 नंबर ब्रैकेट में पुस्तिका में 98 हमारे पास चौकड़ी ना हो तो हमारी सुनाई क्लास में बंद सुनाई
સહાયમાંગીએ. ધન્યવાદ આપીએ છીએ પ્રભુને આ સમયના માટે, આ સ્થળના માટે. તમારી કૃપામાં અમે અત્રે ઉપસ્થિત થઈ શક્યા છીએ, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. ગીતો ગાવાના માટે, વાજિંત્રો ગણીને આરાધના કરવાના માટે તમે અમને મદદ કરી, એના માટે પણ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. આ સમય અમે સર્વ તમારી આણ સ્વીકારીએ છીએ. વિશેષ કરીને જે પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે, અમે કેવળ શાંત થઈ જઈએ છીએ. કારણ કે રાજ્ય સર્વ પર બિરાજમાન તમે છો, જેથી પ્રાર્થનામાં પણ પ્રભુ અમે કાંઈ બોલવા માંગતા નથી. અમારી વિનંતી છે પ્રભુ, આજે સાંજે તમારા વચનો દ્વારા તમે આમ પ્રત્યેકની સાથે વાત કરો. તમારું વચન જે જીવંત વચન છે, જેમાં તમે તમારો શ્વાસ મૂક્યો છે, એ વચન અમને જીવનમાં લઈ જાય છે. અમારો આત્મિક ખોરાક છે. આ જગતમાં અમારે કેવી રીતે જીવવું માર્ગ બતાવે છે. વચન સમજવાનો પ્રયત્ન આશીષિત કરો એવી મારી વિનંતી છે. મારા વિચારો, મારા શબ્દો, વાક્યો તમારા અધિકારમાં એવી રીતે લઈ લો કે હું કેવળ અને કેવળ છે બોલીએ તમારી ઈચ્છા સમજાવનાર વચન પ્રમાણે. અને આમ સર્વના દિલો દિમાગ, અમારી સમજ શક્તિ, અમારી સમજવાની શક્તિ, અમારી યાદ શક્તિ, એને ગ્રહણ કરવાની અમારી શક્તિ, જીવનમાં ઉતારવાની શક્તિ, એ તમારા હાથમાં દ્વારા વ્યસ્તિત થાય. અને અમે તમારું વચન સ્પષ્ટ રીતે સમજીને અહીંયાથી જઈએ અને અમને આશીર્વાદ મળે. આશીર્વાદ અમારા કુટુંબમાં, અમારા બાળકોમાં જાય, આવનાર પેઢીમાં જાય, અમારા સંપર્કમાં આવનાર પ્રત્યેકને એ આશીષથી આશીર્વાદ મળે એવી વિનંતી કરતા અમે શાંત થઈએ છીએ. પવિત્ર આત્માની દરમિયાનગીરીથી અમને વિસ્તૃત કરો. મારી વિનંતી ઈસુ નાઝરેથના નામમાં તમે સાંભળો. આપણે કરી રહ્યા છે, ગયા અઠવાડિયે થોડો ડિસ્ટર્બ થયેલો. ગયા અઠવાડિયે કારણ કે જે વિષય નીચે આપણે પ્રભુના વચન સમજીએ છીએ, વિષય અઘરો છે, નોટ અઘરો, એ વિષય સાંભળવો અઘરો છે, એ વિષય સમજવો અઘરો નથી, એ વિષયને જીવનમાં ઉતારવો આપણને અઘરો લાગે છે. અને ફિઝિકલી બિલીવરોને ધ્યાનમાં રાખીને આ બાઇબલ સ્ટડીમાં આપણે જઈ રહ્યા છીએ. બિલીવરો જેવો દાવો કરે છે કે અમે ત્રાણ પામેલા છે અને પ્રભુને ઓળખીએ છીએ, પ્રભુનું જ્ઞાન અમારામાં છે અને પ્રભુના આત્માથી અમે વ્યસ્તિત છીએ, અને આપણે જેવું આત્મિક ને ધાર્મિક છીએ, આપણે જે શીખી રહ્યા છીએ એ બિલીવરોને સહેલાઈથી વળગી રહેલા પાપ. મોટા મોટા પાપ દેખાય છે, નાના પાપ દેખાતા નથી, પણ બાઇબલ કહે છે હિબ્રુ 12:1-2 જો આપણે બિલીવર તરીકે દોડવું છે તો આપણને પ્રોત્સાહન આપનાર પુષ્કળ છે. જો આપણે અગાઉ દોડીને ગયા, રેસ પૂરી કરી, મિશનરીઓ અને સુવાર્થિકો અને આપણા બાપ દાદા પણ યશો અને એ પ્રોત્સાહન આપે છે કે ડોન્ટ ગીવ અપ, દોડો, રેસ પૂરી કરો, ધીરજથી પૂરી કરો, ઈસુ ખ્રિસ્તના લક્ષ્યમાં રાખીને પૂરી કરો. પણ કેવી રીતે?
तमाम प्रकार नो ओछो अने वर्की रेना पा नाखी देवे आपने सारू ठरावेली सूरत में धीरज थी दौड़िए અને આપણે એ તપાસી રહેલા છે કે આ વળગી રહેલા પાપ છે શું? આ એ પાપ છે કે પેલી મરો તરીકે આપણે એને પાપ ગણતા જ નથી, આપણે એને ભૂલ કહીએ છીએ, આપણે એને નબળાઈ કહીએ છીએ, આપણે એને સ્વભાવ કહીએ છીએ, આપણે એને ડાયલ્યુટ કરી દીધું છે. યસ નો? બટ ધેર આર સિન્સ. બાઇબલની દ્રષ્ટિએ, ઈશ્વરની નજરમાં, તેથી વિષય આવ્યો છે. હું ડિસ્ટર્બ એટલા માટે થયો કે અવાજ મને સંભળાવવા માટે, અને બેઝિકલી એ શેતાની અવાજ છે માનું કે સતીશ આટલી કડક બાઇબલ સ્ટડી જશે તો મે બી કદાચ કોઈક સાંભળના અને ઓછું આવે, ખોટું લાગે કે આ મારા મેં કીધું, અને બહુ કડક હાર્ડ મે કદાચ આવતા બંધ થઈ જશે બાઇબલ સ્ટડી. આમાં જે આવું થયું છે જો હું એ અવાજ સાંભળું તો મારે બાઇબલ સ્ટડી અથવા પ્રભુ વચન એની સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. યસ ઓર નો? અરે બોલો ને, મારે સમાધાન કરવું પડે વચન, મારે તમને ધ્યાનમાં રાખવા પડે. આ કહેવો કે હું આ બોલીશ તો આને ઓછું ના હોવું જોઈએ. મને ખ્યાલ આવે કે નડતે દબલીશ એ મને ડિસ્ટર્બ કરવાની વાત છે, કે જેથી હું જે ઈશ્વર ઈચ્છે છે ના બોલું, હું માણસ જે ઈચ્છે છે બોલું. મેં પ્રાર્થના કરી પ્રભુને કહ્યું પ્રભુ ના, કારણ કે જે શીખવાનું છે એ સત્યનો રેલો બધાની નીચે આવવાનો છે, એ તમારી નીચે આવવાનો અને મારી નીચે પણ આવવાનો છે. યસ નો? જેથી મેં પ્રભુને કહ્યું પ્રભુ ગમે તે થઈ જાય, હું તમારા વચનો પ્રગટ કરવામાં કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી, નો સમાધાન. જેથી કડક લાગે તો પ્રભુનો આભાર. આપણે આપણા માટે કંઈક કરીએ એ વચન આપણને કંઈક કહે છે તો અઘરી બાબત એટલે કે આપણે શરૂઆત કરી જીભના પાપથી. યસ ઓર નો? ધ સિન્સ ઓફ માય ટંગ ઓર માય સ્પીચ. અને આપણને ખબર નથી કે આપણે જીભથી પાપ કરી શકીએ છીએ ગંભીર, અને તેથી એ જીભનું પાપ આપણે તપાસી રહ્યા છીએ. જ્યાં જ્યાં સુધી શીખ્યા ને થોડુંક જો હું રિપીટ કરું તો પ્રભુ વચન આપણને ચેતવે છે કે તમે ગમે તે બોલો એ પહેલા અટકો, વિચારો અને પછી બોલો. અટકો, પોઝ, વિચારો, પોન્ડર એન્ડ ધેન સ્પીક. કારણ કે હું જે બોલું છું, મારી જીવન, મારી બોલી, મારી વાતચીત, અહીંયા નહીં, હું બહાર નીકળું છું રોજ બરોજના જીવનમાં, સવારથી સાંજ સુધી, સાંજથી સવાર સુધીમાં હું જે બોલું છું એ મારું કેરેક્ટર રિવીલ કરે છે. યસ ઓર નો? મારું કેરેક્ટર પ્રગટ કરે છે, મારું ચરિત્ર પ્રગટ કરે છે. કારણ કે ખુદ યેશુ ખ્રિસ્તે કીધું માથી 12 અને 34માં કે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે. યસ ઓર નો? તેથી મારા દિમાગમાં જે ભરેલું હોય એ કોઈક ને કોઈક રીતે નીકળી જાય છે, અને સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવે છે કે મારી વિચારસરણી કેવી છે. યસ ઓર નો? ઈસુ ખ્રિસ્તે માથી 15:18માં કીધું કે મોંમાંથી જે નીકળે છે એ હૃદયમાંથી આવે છે, અને તેથી હૃદયમાં લાગણીઓ છે, ઇમોશન્સ છે. અને એ ઇમોશન્સ ઘણી વાર નહીં, મોટે ભાગે મોંથી બહાર નીકળે છે. બે વસ્તુ, મારી વિચારસરણી મોંથી બહાર આવે છે, મારી લાગણીઓ મોંથી બહાર આવે છે, અને તમે વિચારસરણી પ્લસ લાગણીઓ કરો, દેટ ઇઝ મી, એ હું છું. હા કે ના? હું કોણ છું એ પ્રગટ કરે છે, અને હું બિલીવ છું એમ કહું છું.
I say that I'm a believer, I'm a child of God. I'm filled with the Holy Spirit. And he contradicts the name of Jesus. Je damo hukar chujema, ane mali je jiban chujema. Jem berukte prajul hatur ki mali dehik tandurasti tapaswa amate. Doctor Jeep kadave che aage na bethi na ki ha mari aatmik tandurasti ketli che keri che e mari jiban thi jahir thai che aage na are bolo na ane ane yaakub e pela adhyayni 26vi kalam ma pramana lakhyu che ke jo koi tamara mano em dhare ke hu dharmik chu પણ પોતાની જીભને વશ કરતો નથી તો એ પોતાને છેતરે છે અને એની ધાર્મિકતા વ્યર્થ છે. વાહ, તો હું તો કહું છું કે હું ધાર્મિક છું, હું આત્મિક છું. પણ બાઇબલ કહે છે કે જો હું ધાર્મિક આત્મિક માંગુ છું આ પણ બહાર નીકળ્યા પછી અને અંદર એ ઘડીમાં હું મારી જીભને વશ કરતો નથી તો એ સગળું વ્યર્થ છે. ઇટ ઇઝ યુઝલેસ, ઇટ ઇઝ ફ્રુટલેસ. એ મારી સાક્ષી વિના સરકાર કરે છે. આગળ એનાથી વિશેષ ગંભીર વાત બાઇબલ કહે છે અને એવી વાતના કલાકો પડે છે કે માણસ જે કઈ કરે છે અને માણસ જે કઈ બોલે છે એને અંડુ કરી શકતું નથી. અંડુ એટલે ફોક કરી શકતું નથી. It stands there, it remains. ભઈ અભ્યાસ કરતો તો એમાં કહે છે કે અમુક વૈજ્ઞાનિકો એવું ઇક્વિપમેન્ટ શોધી રહ્યા છે કે હજાર સેંકડો વર્ષો પહેલાં જે લોકો જબરજસ્ત ભાષણો કરી ગયા એમના ભાષણોના વેવ્સ એટમોસ્ફિયરમાં છે કે છે અને એ લોકો કલેક્ટ કરવા માંગે છે. મે બી બાળકોનો ભાષણ દે આર ટ્રાઇંગ ઇટ. કારણ કે એ જે તરંગો છે જે સાઉન્ડના વેવ્સ છે એ નાશ પામતા નથી કહે છે. ઇટ રિમેન્સ, બોલેલું પાછું ગણાતું નથી. અને તમે ગમે એટલી માફી માંગો બટ ઇટ રિમેન્સ. અને એને સંતાડી શકાતું નથી એમ બાઇબલ કહે છે. ગણનાનું પુસ્તક 32મું અને 23મી કલમમાં બહુ સ્પષ્ટ કહે છે Be sure your sin will find you out. નિશ્ચય જાણો કે તમારું પાપ તમને પકડી પડશે. સ્પષ્ટ કહે છે. અને તેથી હું સંતાડી શકતો નથી મારું કહેલું કે મારું બોલેલું અને એમાં ઈશ્વરથીનો નહીં થાય, બિલકુલ નહીં. એ બાબતને આપણા જમાનના અનુસંધાનમાં ઈસુ ખ્રિસ્ત વધારે ગંભીર બનાવે છે. તમે જો લુકની સુવાર્તા 12મો અધ્યાય અને 2 અને 3 કલમ વાંચો તો ત્યાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે એવી એક પણ ગુપ્ત વાત નથી કે જાહેર નહીં કરાય. અને જે તમે અંધારામાં બોલ્યા છો એ અજવાળામાં, અને તમે જે ઊંડીમાં કાનમાં એ ધાબામાં વાંચો, વાયદો વાંચો છો કે નહીં. તમારી જમાન ઉપર મારે કાબુ રાખવાનો છે. બાઇબલ કહે છે લગામ રાખવાનો છે. એનાથી વિશેષ ગંભીર વાત માંથી 36 અને 37 ઈસુ ખ્રિસ્ત જ કહે છે કે માણસ જે કોઈ હરેક નકામી વાત બોલશે, હરેક નકામી વાત, ઓરિજિનલી નકામી વાત ને એ કહે છે કે જે કોઈ વેઇન વર્ડ useless word, idle word, bullshit, શબ્દ ન્યાય કાઢે એને એનો જવાબ આપવો પડશે. કેમ કે તમારી બોલીથી તમને ન્યાય ઠરવામાં આવશે અને તમારી બોલીથી તમને દોષિત પણ ઠરવામાં આવશે. ઈસુ ખ્રિસ્તે કીધું છે. અને આપણે આ છેલ્લા 3 શુક્રવારથી હું રિપીટ કરતા કરું છું ને આપણે શીખી રહ્યા છીએ. યસ, જો એવું છે
Un vismas si ta nërë për anoqo. Për nërën nga një kërë tjetë i të anoqe, në bajnë për tjetë. Rivohë në të një. Në që lëgam në akjë, në bajnë në e për akjë e janë në për kolosja në për të në malë kjusë. Kë vëqën tirë ke karje të i të me që kajnë kërë, e Prabhu Jesu Krist në nëme kërë. Deva puni amar stuti karo. Ljudja, gar po manu man taj që, el vjen të një ka umar, kada Isu Krist në nam, ma për që gar po lu, i fikar ljudja. Kari se kaj? Ja. Së bajnë po gëmbir të ati amur në kari vëti ma to. Gjivë së mëndi kje që, manu që gar po lu, apri gjëban në lëgam më rakëta si kje. Ane më në kasë kërë nga tjarë në maholma. Gjatë gjatë në formë më në praveqë, gjatë gjatë në inkuajdi o gjatë gjatë në informisë në aveqë. Dhe keep quiet. Yes or no? Take it from the Bible, not from the sentence. Just keep quiet. Wait and watch what is happening. E do të me bërëgjë që më për një kolpa. Unë bërëgjë që më për një kolpa. Ja zonë. Just keep quiet. Learn to keep quiet. Ane qip, ane qëman, o gëmpir, babët që, i Jakub kjeva magjesh. Në marrë i sante, Jakub në fëtër kohë, tri gjodhja. Bësë një aqqavis në më në prusët, Jakub tërënë. Bësë një aqqavis në më në prusët. E në paqë i të më të më qësë. Bësë një aqqavis në më në prusët, Jakub tërënë. Pachmi kalakti. Tien jitma. Ek nano avayav che. Chata te moti moti baras maare che. Do you agree with that? Are bolo na. Ajeeb sarir no nano 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 avayav che. Ane baras moti moti maare che. Jena apne su kahiye? Pheku. E pheku sano upyog kare che. Nanowires, very small part of the body, and that too without bones, boneless, jeep. Prabhu ne bone jabar jaise jeep banayi thi, tabne kya bache? Apne yahan prabhu ki ichha mein upyog karwana hai. Tabe jab biryani khayi hai, ane pichhe kya kya hai? Thodi oily hai, oily hai. Kani waar sabkhan kani hai, kani waar ke oily hai. अरे पची हाथ धोया से ये साबित थी वैसे वैसे ने कहा कि हाथ चिकना था यार जीप चिकनी थी कोई दिवस जीप पर साबुन लगा अरे बिरयानी खा दी चिकनी थी ना जीप है ऐसी सर इट्स ओन क्वालिफिकेशन और कैरेक्टर अरे यहाँ पर हो गया पति अवस्था वाली जीप की बात करे जो पति अवस्था वाली पाप आया पची ना जीप की बात करे जो માંથી છૂટેલા બિલી કરો અને જો છતાંય આપણામાં પતિ અવસ્થાવાળી જવાન હોય તો આપણે કાળજી રાખવાની છે કારણ કે એ મારી સાક્ષી અને મારી સ્પિરિચ્યુઅલ દોડ અને વૃત્તિમાં જબરજસ્ત અટકાવ લાગે છે એ કહે છે તેમ જીભ પણ એક નાનો અવયવ છે અને છતાં તે મોટી મોટી બળાસ મારે છે હવે હું આને સમજાવવા કેવી રીતે કોશિશ કરું હું આ પ્રમાણે કહીશ કે સમજો કે તમારા એરિયામાં અમુક નામચીન હોય છે એ સમજો ખાસ આપ જેને કહો કે નામચીન એરિયામાં અને એની આજુબાજુ ફરતા રહેલા ફોલ્ડરો હોય છે અને ફોલ્ડરોને આ નામચીનનું બેકિંગ હોય છે હા કે ના અને એ ફોલ્ડરોમાં કોઈ ખાવ ખેંચી હોય કે તમે જો ઉદાહરણ આપો તો પગસે પણ એ ત્યાં ઊભો ઊભો મોટી બરાસ મારે છે કે નહીં અરે બોલો ના
કારણ કે એને ખબર છે કે મારી પાસે બેકિંગ છે અને ઇટ વર્ક્સ, ઇટ વર્ક્સ. મેં કહ્યું પતિ તમસ્તા વાળી જીભને બેકિંગ છે શેતાન નરકનું. કારણ કે વાંચો તો એ શું કે છે યાકુબ, એ કહે છે યસ છઠ્ઠી કલમનો છેલ્લો ભાગ, તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે. યસ હો, જેથી બળાસ મારે છે કે બળાસ કામ ખરી જાય છે. અને તેથી નીતિ વચન 18:21 પ્રભુનો સેવક આ પ્રમાણે લખે છે કે જીવન અને મરણ જીભની સત્તામાં છે અને જે કોઈ એનો જેવો ઉપયોગ કરે એવું ફળ પામશે. વાહ, હેલ, મને તો એવું શીખવવામાં આવ્યું કે જીભ જીવન અને મરણ ઈશ્વરની સત્તામાં છે. બાઇબલ કહે છે જીવન અને મરણ જીભની સત્તામાં છે. સર્જન કરનાર પાવર છે અને જીભ નો તમે હું જેવો ઉપયોગ કરે એવું સર્જાય છે વાતાવરણ. યસ ઓર નો? હું બિલીવર તરીકે આ જીભનો ઉપયોગ કરું અને સ્વર્ગનું, આનંદનું, શાંતિનું, સંતોષનું વાતાવરણ હું ઘરના અનુસંધાનમાં કહીશ કે તમે હું પેદા કરી શકીએ છે નહીં કે જાણી નાશ કે એ હોય એ લોકો થઈ જન્મ રહે અને ક્યાં કહો કે હાલ બધા પ્રેસ લો જીતથી હું જીવનનું વાતાવરણ પેદા કરી શકું છું. પણ બીજી શિક્ષણ એ જો કોઈક બાણી બોલીનો અને ખરાબ જમાનનો આવીને કંઈક મમરો મૂકે, તમે સમજો છો એટલે એ મમરો મૂકે તો એ આપણું વાતાવરણ મરણનું અને નરકનું બની જાય છે કે નહીં ઘરમાં? અરે કોરોના, યસ, કારણ કે દરેક કુટુંબમાં કોઈ ને કોઈ તાલુ માતા કોઈ હોય છે જ. જીભ એક નાનો અવયવ છે અને મોટી બળાશ મારે છે કે હું જીવન પેદા કરી શકું છું, હું મરણ એને કરે છે. બાજુ એ જીભથી કોઈકનું ખૂન પણ થઈ શકે એમ. યસ, યાકુબ બહુ ગંભીર વાતો લખી છે. એ કહે છે જો કેટલો થોડો અગ્નિ કેટલા મોટો વનમાં દવ બનાડે છે. જીભ તો અગ્નિ છે અને નરક શું છે? અગ્નિની ખાઈ. અગ્નિ છે જીભ, અગ્નિ છે પતિત અવસ્થાવાળી જીભ, ઇઝ ફાયર, એક તડકો પૂરતો છે. આખા જંગલમાં આગ લગાડવા યસ ઓર નો? એક મેચ સ્ટિક પૂરતી છે આખા બિલ્ડિંગમાં આગ લગાડવા માટે, આપણે જાણીએ છીએ. તેથી જીભને પાણીના બુંદ સાથે નહીં, અંધારા સાથે સરખાવવામાં આવે છે. પાણીના એક બુંદથી હું સરોવર પેદા નથી કરી શકતો, યસ ઓર નો? પણ હું એક ચિંગારીથી આગ પેદા કરી શકું છું આખા જંગલમાં. સો આગળ કહે છે દુષ્ટતાનું જગત છે, આપણા અમેમાં જીભ એવી છે કે તે આપણા શરીરને મલિન કરે છે, તે ભૂમ મંડળને સરકાવે છે. એમાં જો મારી જવાન ખરાબ છે તો એ મારા આખા શરીરને અશુદ્ધ કરે છે. કેવી રીતે? હું આ ખીટથી કોઈકને દુષ્ટ સલાહ આપું છું અને હું અશુદ્ધ થઉં છું. તેથી કહે છે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે, કારણ કે દુષ્ટો પાસે એમની જીભમાં કેવળ સલાહ છે અને દુષ્ટ સલાહ છે. યસ ઓર નો? ના, આપણે એવું નથી, પોતાની જાતને પણ દુષ્ટ સલાહ આપવાની નથી કે આવું કરો કારણ કે તમને મને અશુદ્ધ કરશે. પાપ દ્વારા જૂથ જપાનના પાપ દ્વારા આપણે પોતાને અશુદ્ધ કરીએ છીએ. અને ગંભીરમાં બિલીવરો સમય આપણે જ્યારે પાપ કરીએ છીએ ત્યારે પ્રભુનો પવિત્ર આત્મા જે આપણામાં છે એ આપણને ડિસ્ટર્બ કરે છે. યસ ઓર નો? કે મારે આવું નહોતું બોલવું જોઈતું, મારે આવું નહોતું કરવું જોઈતું, મારે આમ. અને એ ડિસ્ટર્બન્સ, એ બેચેની
એટલા માટે કે જેથી હું પસ્તાવો કરું અને પ્રભુ પાસે એ પાપની માફી માંગું એઝ અ બિલીવર. અને ઈસુનું રક્ત આજે પણ મને પાપથી શુદ્ધ કરવાનું માટે શક્તિમાન છે. પેલો યોહાન 1:8. પણ જો એઝ અ બિલીવર હું કંઈક ઊંધું મારું છું, પાપ કરું છું, અને પછી હું આ જમાનથી એને ડિફેન્ડ કરું છું, હું એનો બચાવ કરું છું, એ મને અશુદ્ધ કરે છે. બાઇબલ કહે છે નહીં. સો ડોન્ટ યુઝ ધેટ ટંગ ટુ ડિફેન્ડ યોર સિન. આગળ કહે છે તે પોતે નરકથી સળગાવવા માંગે છે. હું જે દાખલો આપું તમને, ઉત્પત્તિ પહેલા અને બીજા અધ્યાયમાં પાપ નથી આવ્યું, રાઈટ? એટલું તો સામાન્ય ખબર હશે. અને યહોવાએ લગ્ન કરાવ્યું, આદમ એકલો હતો, હવાને નાહી લગ્ન કરાવ્યું. જોયું છે તમે લગ્ન? બીજા અધ્યાયમાં જબરજસ્ત લગ્ન. અને આ માસ્ટર જોઈને ખુશ થઈ ગયા હવાને. આ બધી અવસ્થા વગરની જમાન છે. અને ઈસુ બોલે છે, અમારા હાડકાનું હાડકું અને મારા માંસનું માંસ બોલે છે કે નહીં? અને બોલો ના. અને પછી પાપ આવે છે ત્રીજા અધ્યાયમાં, અને યહોવા આવે છે અને સંતાઈ જાય છે પેલા લોકો, અને હવે પતિ અવસ્થાવાળી જમાન યહોવાને શું જવાબ આપે છે કે મેં માગી નહોતી, મેં હવે માગી ના, મેં નહોતી માગી, તે આપી, તો તું જવાબ આપ. અને એ જવાબ આપ કારણ કે એને મને ખબર આપી. યસ ઓર નો? આ પતિ અવસ્થાવાળી જમાનની ઓળખ છે કે બીજાનો દોષ કાઢે છે, એ આત્મા ખોજ કરતી નથી. કારણ કે નરકથી સળગાવવામાં આવે છે. વોચ ત્યાંથી કુટુંબમાં દોષારોપણ બહુ સહાયથી વળગી રહેના પાપ થઈ ગયું છે, રાઈટ? જીભનો ઉપયોગ કરી રહ્યા છે. બેઝિકલી તું તું મેં થાય એનીવેર. એન્ડ આઈ થિંક ઇટ્સ અ હેલ્ધી થિંગ થોડું. પણ એ સમયે એક પ્રભુના સેવકને હું સાંભળતો હતો, એ કહે છે ડોન્ટ ટ્રાય ટુ વિન આર્ગ્યુમેન્ટ. તમે દલીલબાજી કરીને દલીલમાં જીત મેળવવાની કોશિશ ના કરો. કારણ કે એ કહે છે યુ મે વિન આર્ગ્યુમેન્ટ બટ યુ મે લૂઝ એગ્રીમેન્ટ. હસબન્ડ અને વાઈફમાં સભ્યો કે જમાની બાબત થાય, સો હસબન્ડે આર્ગ્યુમેન્ટ જીતવાની, એને અહંને નહીં લાવવાનો, વાઈફે અહંને નહીં લાવવાનો. કારણ કે જો એમાંથી કોઈક આર્ગ્યુમેન્ટ જીતશે, તો જે પ્રેમ છે, જે સંબંધ છે, જે લાગણી છે, એની ઉપર ફિઝિકલી અસર થાય છે. યસ ઓર નો? સો ડોન્ટ ટ્રાય ટુ વિન આર્ગ્યુમેન્ટ્સ એનીવેર. આઈ ડોન્ટ નો શું વાંધો, તમે આર્ગ્યુમેન્ટ જીતી શું તમને શાંતિથી ઊંઘ આવે? પેલી બિચારી લડે બેઠી બેઠી. ઓકે, સાત્વી કલમમાં કહે છે કેમ કે દરેક જાતના જાનવરો પક્ષીઓ પેટી ચાલનાર તથા સમુદ્રમાં રહેનારા પ્રાણીઓ વશ થાય છે અને માણસે તેમને વશ કરાય છે, પણ જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી. વાક્ય પકડો એ કહે છે કે કોઈ માણસ વશ કરી શકતું નથી, પણ એ જ મારું બાઇબલ મને એમ કહે છે કે માણસોને જે અશક્ય છે એ દેવને શક્ય છે. યસ ઓર નો? અરે બોલો ના. તો ઈશ્વરને વચ્ચે અને દાઉદ ભક્તમાં બહુ જબરજસ્ત દાખલો છે. હું આ ત્રીજી વખત કહી રહ્યો છું તમને. ગીત શાસ્ત્ર 39 અને પહેલી કલમમાં દાઉદ ભક્ત એને ખ્યાલ આવે છે કે જીભથી પાપ થાય છે ભયંકર, અને તેથી એને ઠરાવ કર્યો. અને એ ઠરાવમાં આવું કંઈક કહે છે કે હું મારા બધા માર્ગો સંભાળીશ કે જેથી હું જીભથી પાપ ન કરું. પણ એને એ પણ ખ્યાલ આવ્યો કે હું એ ઠરાવ પ્રમાણે જીવવાના માટે મારી પાસે તાકાત નથી, અને તેથી એ હારી થાકીને ગીતશાસ્ત્રી 141ની ત્રીજી કલમમાં પ્રાર્થના કરીને ઈશ્વરને આમંત્રણ આપે છે અને કહે છે કે હે યહોવા, આ મારો ઠરાવ છે, પણ તું આવ અને મારા
ઈશ્વર મારા મોં પર ચોંટી રાખે, ઈશ્વરની હાજરીનું માન રાખું, અને ઈશ્વર મારી સાથે છે, મારામાં પવિત્ર આત્મા છે, એ બધી સત્ય બાબતો હું ધ્યાનમાં રાખું તો શું થશે મારા ખબર છે? ઓકે, પરિસ્થિતિ એવી હોય એવી ઊભી થવાની પૂરી શક્યતાઓ છે, અને શેતાન કરશે કે જે ન બોલવું જોઈએ એ અહીંથી આમ ઉપર આવી ગયું છે ધીમે ધીમે. એ સમજો, હા, અહીંયાથી અહીંયા વોકલ કોડ સુધી આવી ગયું છે કે જે મારે ના બોલવું જોઈએ. પાછું એ સમય હું યાદ રાખું કે મારા ઉઠો ઉપર મારા મોં પર ઈશ્વર ચોકી નાખી છે, કે અહીં સુધી આવી ગયેલો આપણે પાછું લઈ જઈ શકીએ છીએ. યસ ઓર નો? મેઇન પ્રોબ્લેમ કે આપણે ઈશ્વરને એ સમય ભૂલી જઈએ છીએ. કોઈ પણ ઠરાવ ઈશ્વરની દરમિયાનગીરી વગર તમે ને હું પાણી શકવા માટે શક્તિમાન નથી. તે બધે ફેલાથી મરખી છે, પ્રાણ ખાતર ઝેરથી ભરપૂર છે. એનાથી આપણે પિતાની સ્તુતિ કરીએ છીએ, એનાથી દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા માણસોને સાફ પણ થઈ ગયા છે. આ જીભનું એક પાપ છે કે હું એક જ મોંથી સ્તુતિ અને બે જ મોંથી બહાર નીકળીને હું કોઈકની નિંદા કરું છું. યસ ઓર નો? ખોટું, ખરાબ બોલું છું, ગાળ બોલું છું. યાકુબ બિલીવર કહે છે, મારા વાલા ભાઈઓ અને બહેનો, આવું તો ના જ થવું જોઈએ. ઇટ્સ નોટ ફોર ગોડ. જેથી હવે હું એ ટ્રાય કરીશ કે જીભ દ્વારા કયા કયા પાપ થઈ શકે છે. ઇટ્સ અ બિગ વિષય. તમે નીતિવચન વાંચીને શોધી કાઢજો કે માણસ જીભ દ્વારા કયા કયા પાપ કરી શકે છે. દાખલા તરીકે તમે કહો છો નિંદા, શોધી કાઢો. જીભ કેટલી ભયંકર બાબત કરી શકે છે. તમે મારી સામે યશાયા 59 માં અધ્યાય ખોલો, આઇઝાયા 59. મેરી પ્રભુના લોકોએ બિલીવર ઈશ્વર ઉપર ક્વેશ્ચન માર્ક કર્યો કે યહોવાનો હાથ ટૂંકો થઈ ગયો લાગે છે, અને યહોવાનો કાન મંદ થઈ ગયો લાગે છે. કારણ કે અમે પ્રાર્થના કર કરીએ છીએ, એ પ્રાર્થના સાંભળતા નથી. અનુભવ થાય છે, અને ઇટ ઇઝ વેરી ઇઝી ટુ બ્લેમ ગોડ. બધો દોષ નો ટોપો ઈશ્વર પર કે એમના હાથ લાંબા છે પણ કેમ મને મદદ નથી કરતા, એમના કાન તેજ છે કેમ નથી સાંભળતા. મેબી એમની ઉંમર થઈ ગઈ છે. એનો જવાબ આપે છે, કેમ પ્રાર્થના અટકાવે છે. વન ઓફ ધ રીઝન્સ એ કહે છે, જો એવાનો હાથ ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો બંધ થયો નથી કે તે સાંભળી ન શકે, પણ તમારા અપરાધો તમારી અને તમારા દેવની વચમાં ભિન્નતા કરતા આવે છે, અને તમારા પાપો એ તેનું મુખ તમારી તરફથી એવું અવળું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં. એવું નથી લખ્યું કે હી કેન નોટ હિયર, એવું લખ્યું છે કે હી વિલ નોટ હિયર. અપરાધો અને પાપો ન લીધે, અને એ અપરાધો અને પાપો બિલીવર એવું માને છે કે હું બુદ્ધિથી કરું એ જ પાપ કહેવાય, અને હું બોલીને કરું એ પાપ ન કહેવાય. અને તેથી એને સહેલાઈથી વળગી રહેલું પાપ આપણે ગણીએ. શું કહે છે વાંચો ત્રીજી કલમમાં, એ થોડો સ્પેસિફિક થાય છે. કેમ કે તમારા હાથ લોહીથી અને તમારી આંગળીઓ અપરાધોથી અશુદ્ધ થઈ છે, અને તમારા હોઠો જૂઠું બોલ્યા છે, અને તમારી જીભ દુષ્ટતા બગડે છે. જો હું જીભથી જૂઠું બોલું અને દુષ્ટતા બગડું તો પણ ઘણા કારણોનું એક કારણ છે કે મારી પ્રાર્થના અટકાવવામાં આવે છે. યસ ઓર નો? ઇટ્સ રાઇટ ધેર ઇન ધ બાઇબલ. ઈશ્વર ધેર ઇઝ નથિંગ, ઈશ્વર સાથે કશું જ ખોટું નથી. ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ગોડ. જૂઠું બોલવાનો પાપ ભયંકર છે. છેલ્લે કલમ તમને હું બતાવું, નીતિવચન પુસ્તક 6 અધ્યાય. બાય ધ વે, કેટલા જણ નીતિવચન તારીખ પ્રમાણે વાંચે છે? કારણ કે અમારી જીભ ઘસાઈ ગઈ છે કઈ કઈ, અને જો બાઇબલ સ્ટડીમાં આવનાર એને પાડતા નથી, આઈ એમ સોરી. બાઇબલ સ્ટડીમાં આવવાથી અને ખાલી મન મનાવવાથી કે હું જઈ ન આવ્યો એટલે આશીર્વાદ બનશે, નો. You have to read yourself. You have to study yourself. Do that. Niti vachan tarikh pramana macho.
એ નીતિ નીતિ વિચાર નીતિ વિષય જીવન વિષય છે કે ઈમાન પર ધ્યાન દોલત હોય એની સાથે મારે કેવો સંબંધ રાખવાનો એ શીખવે છે અને એ મારી જીવન ઉપયોગ વિશે જબરજસ્ત શીખવે છે આ ત્રણ તો મુખ્ય વિષયો છે સાહેબના નીતિ વચન વાંચો તારીખ પ્રમાણે આજે જો 29 તારીખ થઈ તો 29 મધ્યાહન વાંચેલો હોવો જોઈએ બિફોર યુ ગો ટુ સ્લીપ સિરિયલ રહી જાય તો રહી જાય કયા કઈ સિરિયલને કોણ ઉદ્ધાર કર્યો છે તો કહો ને હું આ બિલી બાબુને કહું છું કે મારે કેમ જરૂરી છે સાહેબ એન્ટરટેનમેન્ટ માટે વેલ ફાઇન એક સિરિયલ સરસ છે હું જાણું છું એ જેઠાલાલની છે જો સારો એપિસોડ હોય તો જ જુઓ તમને લાગે કે ખરાબ છે તો બંધ કરજો જો દયાને જો ચંપકલાલને જો વેઇટ ઇટ ઇઝ જસ્ટ હાફ એન અવર યસ ઓર નો પણ તો બેઠા ખાઈને પેલી પત્ની કે ચાર ચાર બહાર હાથો મારી આવું સારું લાગે પણ એ ચોટ હોય ચોટ હોય બાર વાગે સુધી ચોટે છે અને પછી ઘરમાં બખેડા થાય છે અરે આ વાંચો ને આ જીવન છે એમાં જો ભૂલતી સાસુ વહુ ને બહુ ને બેટી ને બધું જોયું ને તો પથારી ભરી જશે પૂછું નહીં ઇફ યુ આર નોટ સિરિયસ કારણ કે પેલી વહુ ગમે એટલી બિચારી બેટી મનમાં માંગતી હશે પણ પેલી સાસુના દિમાગમાં એ પીસી ગયું છે એને કે આ સિરિયલમાં જોઈને એવી જ આવક છે અને પછી ઝઘડો થશે પેલી સાસુ બિચારી ગમે એટલી માનીમાં પકડેવા માંગતી હશે પણ પેલી વહુને એને કે સાસુ એટલે પેલું So don't do that. We must wake up. Tell us what you have to get. Nithi Vachan Chha. Sorti Oblis. Nithi Vachan Chha. Sorti Oblis. Chha Vana Yavati Kare Chha. હાસા વના તેને કંટાળ ઉપજાવે છે કોણ ઈશ્વર ઈશ્વર દીકરે છે એટલે કંટાળ અહીંયા જે કંટાળો શબ્દ છે ઓરિજિનલ આ નોમિનેશન છે એટલે ઈશ્વરને અતિ ઘણી ઘૃણા છે આ પાપ પ્રત્યે અતિ ઘણા નારાજ થઈ જાય છે એને અતિ ઘણા તિરસ્કારે છે આ પાપનો સાથ એક જ વસ્તુ એઝ અ બિલીવર ઈશ્વર જેને ધિક્કારે એ મારાથી થાય અરે તો જવાબ આપો મને ઈશ્વર જે બાબતો ધિક્કારે એ મારાથી કરાય વડોદરા વાસીઓ બોલો ઈશ્વર જે બાબતો ધિક્કારે અને જેનાથી ઈશ્વર કંટાળે એવી બાબતો મારાથી કરાય ના ખોખારીને બોલતા નથી એનો અર્થ કે કરવા માંગો છો Go ahead and help yourself. And there will be no remedy by working. Je putani gardan kar rakhe chhe. And akasmat nas thase. And ana bachao ma koi ilaaj nahi rahe. Niti vachan 29 ek. Sat. ગર્વિષ્ઠા જૂઠા બોલી છે નિર્દોષ લોહી વહેવાના હાથ દુષ્તરંગ રચના હૃદય નુકસાન કરવાને દોડી છે ચનાર જનર પર અસત્ય ઉચ્ચારના જૂઠો સાક્ષી ભાઈઓમાં કુસંગનું બીજ ભાવના નીતિ વચન 6:16-19 સાત ભયંકર પાપ જેને ઈશ્વર ધિકારે છે કંટાળે છે આ સાત પાપોમાંથી ત્રણ પાપો એ માણસ જીભથી કરે છે યસો જૂઠું બોલીને જૂઠી સાક્ષી પૂરીને ને ભાઈઓમાં કુસંગનું બીજ પામીને અને તેથી જો આપણા ફેમિલી રિલેશન્સમાં ને મિત્રતામાં ને સંબંધમાં ભંગાણ પડે છે એનું મેઇન કારણ કોઈકને દાન મળ્યું છે કુસંગનું બીજ વાવવાનું જબાનથી યસો અને બોલો ના
સજીવ નાનો અવયવ છે પણ મોટી મોટી પલાશો મારે છે એને આવું કરી શકે. શું કરવાનું? કઈ વખતે કહ્યું તું અત્યારે કહો. જો એવું છે તો ઈશ્વરની હાજરીને ધ્યાનમાં રાખીને, ઈશ્વરની હાજરીનું ભાન રાખીને ચાર પાંચ સવાલો પૂછીએ પોતાને કે હું શું બોલું છું. કન્ટેન્ટ, શબ્દ પ્રયોગ, શબ્દ ભંડોળ, કઈ ડિક્શનરીમાંથી હું શબ્દ બોલું છું, શું બોલું છું, કેવી રીતે બોલું છું, મારા ફેશિયલ એક્સપ્રેશન્સ, મારી બોડી લેંગ્વેજ, યસ ઓર નો? અમારે અહીંયા બેસવું હોય તો હું એને કહી શકું બેટા સાહેબ બાજુ ખસતો બેસું, કહી શકો ને પ્રેમથી, અરે બોલો ના. બીજું મને કહે છે બે સાઈડમાં બરાબર, કેવી રીતે, શા માટે, મતલબ શું છે, ઈરાદો શું છે? કયા સમયે બોલો છો એ પણ અગત્યનું છે, અને કયા સ્થળે બોલો છો એ પણ એટલું જ અગત્યનું છે. અને પ્રભુ એ સત્ય બાબતો યાદ રાખીને આપણી જીભને કંટ્રોલ રાખીને આપણે પ્રભુના વધારે સાક્ષી બનીએ એવી પ્રભુ કૃપા આપણને આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ, સત્ય જાણ્યા, સત્ય સમજ્યા, નમ્રતા, અમે સત્યને જીવંત ઉતારવા માંગીએ છીએ. તમારા આત્માથી ભરે લાગો, તમારી અદ્રશ્ય હાજરીની અનુભવમાં અમે સતત રહીએ અને તમારા નામમાં અમે વધારે અસરકારક સાક્ષી બનીએ એવી કૃપા માંગતા અમે સર્વ તમારી આન સ્વીકારીએ છીએ. પ્રાર્થના પ્રભુ યેશુ ખ્રિસ્તમાં તમે શાંત અને માન્ય કરો. આમેન. બોલાવો જો તમને આશીર્વાદ મળે છે. મારી એક રિક્વેસ્ટ કે જેને બીજાને તમે પ્રેમ કરો છો, જે અહીંયા નથી આવતા, એમના માટે પ્રાર્થના કરો અને એમને આ સંગતમાં લાવવાની કોશિશ કરો કે જેથી આપણે સાથે મળીને પ્રભુના વચનોમાં આશીર્વાદિત થઈએ. એ આપણી નૈતિક જવાબદારી બને છે. સંખ્યા વધારવાનો કોઈ ઈરાદો નથી, કારણ કે હું કોઈ સમાચાર પત્ર છાપતો નથી. બટ કમ એન્ડ કમ વિથ સમ અધર પીપલ, ડુ ધેટ. પ્રભુ આશીર્વાદ તમને પણ આપશે. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ. ગોડ બ્લેસ યુ. પ્રેઝ જીસસ. અને બે વખત હાલેલુયા. રેડી? જોશથી